ગોપી બેન, અનિતા બેન, તમને યાદ છે ટેન્સર શું છે? ઓકે, કઈ વાંધો નહીં. જો આપણે સ્કેલર ની વાત કરી હતી જે અદિશ હતું. એક મિનિટ. બસ સ્કેલર ની વાત કરી હતી કે જેને મેગ્નેટ્યુડ હોય પણ ડાયરેક્શન ના હોય, જેમ કે ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે તાપમાન. તાપમાન તમારા રૂમમાં અલગ અલગ હોય. એક જગ્યા તમે અહીંયા જે જગ્યા બેઠા છો ત્યાં વધારે બી હોઈ શકે અને બહાર જાઓ તો ત્યાં અલગ બી હોઈ શકે. તો એનું મેગ્નેટ્યુડ છે પણ એનું કોઈ ફિક્સ ડાયરેક્શન હોતી નથી, એને શું કહેવાય? સ્કેલર. નાવ વેક્ટર ની વાત કરીએ તો વેક્ટર એટલે શું થાય? જેને ડાયરેક્શન બી હોય ઓર મેગ્નેટ્યુડ બી હોય. તો ડાયરેક્શન અને મેગ્નેટ્યુડ કોને? વેલોસિટી. કોઈ ગાડી જતી હોય તો એના જોડે એનું માસ છે, એનું વજન, અને એ કોઈ ચોક્કસ ડાયરેક્શનમાં જતું હોય તો આપણે એને શું કહી શકીએ? એ વેક્ટર છે. ઓકે, સદિશ અને અદિશ. હવે આપણે ટેન્સર ની કાલે વાત કરી તો ટેન્સર શું હતું? કે એના જોડે મેગ્નેટ્યુડ તો હોય પણ ડાયરેક્શન એક કરતા વધારે હોઈ શકે. કેવી રીતે? તમારે જે રબર હોય, રબર એને તમે બંને બાજુથી ખેંચો, બરોબર. રબર ઉપર શું લાગશે? તણાવ, બરોબર. હવે તણાવ કઈ? એક થી વધારે દિશામાં લાગશે. તમે જમણા હાથથી અને ડાબા હાથથી ખેંચશો તો બંને દિશામાં તણાવ લાગશે. તો એક કરતા વધારે ડાયરેક્શન પણ છે, સાથે સાથે એના જોડે એનું મેગ્નેટ્યુડ પણ છે, એનું સ્ટ્રેસ જે લાગે છે એ. તો એને કહેવાતું હતું ટેન્સર. હવે ટેન્સરની આપણે અલગ અલગ ડેફિનેશન જોઈ. એમાં બે મેઇન ડેફિનેશન હતી. એક હતી કોન્ટ્રાવેરિયન્ટ માટે અને એક હતી કોવેરિયન્ટ માટે. તો કોન્ટ્રાવેરિયન્ટનું મિનિંગ શું થાય? કોઈ ટેન્સર જે સુપરસ્ક્રિપ્ટ હોય એનો કોન્ટ્રાવેરિયન્ટ કહેવાતું હતું, અને જે ટેન્સર સબસ્ક્રિપ્ટ હોય એના કોવેરિયન્ટ કહેવાતું. હવે મારું માઉસનું કર્સર તમને દેખાતું હશે? દેખાય છે અનિતા, ગોપી, મુનેશ? કર્સર હતું. ઓકે, આ એ છે એના પ્રાઇમ, મતલબ ઉપરની બાજુ કોઈ વસ્તુ લખવામાં આવે એના સુપરસ્ક્રિપ્ટ કહેવાય. અને આ નીચે જો સી વાળું, એમાં નીચેની બાજુ લખેલું હોય એના સબસ્ક્રિપ્ટ કહેવાય. પણ આપણે રેન્ક ટુ ની વાત કરીએ તો એમાં મિક્સ ટેન્સર આવે. કેવી રીતે? ઉપરની બાજુ પણ હોય, મતલબ સુપરસ્ક્રિપ્ટ બી હોય અને સબસ્ક્રિપ્ટ બી હોય, બરોબર. તો આ જુઓ ત્રણ ઇક્વેશન છે, એમાંથી પહેલું ઇક્વેશન આપણને શું બતાવે છે? કે આ કોન્ટ્રાવેરિયન્ટ છે, મતલબ સુપરસ્ક્રિપ્ટ ઉપરની બાજુ એનું ઇક્વેશન છે. જ્યારે બીજું ઇક્વેશન તમે જુઓ એ મિક્સ છે, સુપર અને સબ બંને ભેગું. અને જે લાસ્ટ વાળું ઇક્વેશન છે કોવેરિયન્ટ છે, મતલબ સબસ્ક્રિપ્ટ છે ખાલી. તો આ ત્રણ ઇક્વેશન માંથી જે વચ્ચે વાળું ઇક્વેશન મિક્સ વાળું છે ને, આપણે અત્યારે એ યાદ રાખવાનું છે. કેમ કે હવે જે નેક્સ્ટ થિયરી આવશે ને એમાં ખાલી એનો જ યુઝ થશે. ઓકે, ચલો નેક્સ્ટ. કાલે આપણે જોયું એમ કે કોઈ રેન્ક હોય એના મેઇન ત્રણ પ્રકારના હોય. એક હોય સ્કેલર, વેક્ટર અને સેકન્ડ ટેન્સર. એ કેવી રીતે નક્કી થાય મેં કાલે શીખવાડ્યું હતું, જો તમને યાદ હોય તો. ઓકે, ના હોય તો પી કઈ વાંધો નહીં, આજે રિવિઝન કરી દઈએ. કે જે સ્કેલર પ્રોડક્ટ હોય ને એના જોડે ખાલી મેગ્નેટ્યુડ હોય, એનો મીન્સ કે એના જોડે ખાલી ઝીરો રેન્ક ટેન્સર હોય. જે વેક્ટર હોય એના જોડે ડાયરેક્શન બી હોય એન્ડ મેગ્નેટ્યુડ બી હોય, તો એનો કેટલો હોય? એક. અને જે સેકન્ડ રેન્ક ટેન્સર હોય એનું કેટલા હોય? બે. તો આ લોકોના રેન્ક તો તમને આઈડિયા આવી ગયો છે. હવે બીજા ઇન્ડેક્સની વાત કરીએ તો આ જે રેન્જ હોય આ ટેન્સરની એ ક્યાં નક્કી થાય? એમના ડાયમેન્શનમાં. આપણે કઈ કાલે કેટલા ડાયમેન્શનની વાત કરી હતી? કે જો ટેન્સર હોય એ થ્રી ડાયમેન્શન હોય, મતલબ એક કરતા વધારે ડાયમેન્શન. થ્રી ડાયમેન્શન એટલે ખબર પડી, કોઈ વસ્તુ એક ક્યુબ લ, જે આપણે ક્યુબિક સોલ્વ કરીએ છીએ ને એ વાળું, તો એના આપણે હાથમાં પકડીએ તો એ કેવું દેખાય? થ્રી ડાયમેન્શન. તો એનો આઈડિયા થ્રી ડાયમેન્શન ઉપરથી આવી ગયો. હવે આપણે એક બીજી વાત કરીએ તો જો ઇન્ડાઇસિસ હોય, જે ઇન્ડાઇસિસ એટલે જે રેન્કના ઉપર આઈ જે કે એ બી સી એક્સ વાય જેટ લખીએ છીએ એના ઇન્ડાઇસિસ છે, એના ડાયમેન્શનનો જે સ્પેસ હોય ને એનાથી ઇન્ડિપેન્ડન્ટ હોય, મતલબ એને ફોલો કરતા ના હોય. હવે આપણે એક મિનિટ, પાછળનું ઇક્વેશન હતું, હા આ પહેલું, એ પ્રાઇમ આઈ જે ઇઝ ઇક્વલ ટુ સમેશન કે એલ ડેલ એક્સ ડોટ આઈ ડેલ એક્સ કે
डेल एक्स डॉट जे डेल एक्स एल इंटू ए रेस टू के एल आ इक्वेशन में आप बात करिए तो आप शू जोए कि एक कॉन्ट्रा वेरियंट है केम केम के ए सुपरस्क्रिप्ट मतलब ऊपर की साइड धरावे अने सीमिलरली जे थर्ड इक्वेशन है सी वालू सी आई जे इज इक्वल टू समेशन ऑफ के एल डेल एक्स के अपन डेल एक्स प्राइम आई डेल एक्स एल अपन डेल एक्स प्राइम जे सी के एल ए नीचे नी बाजू मतलब सबस्क्रिप्ट है एनो मीनिंग शू थयो एक कोवेरियंट है। હવે આપણે વાત કરીએ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ, હવે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ નો ખ્યાલ હોય ના હોય તો હું કહી દઉં કે આપણે કોઈ એક થ્રી ડાયમેન્શનલ વસ્તુ બનાવીએ તો એમાં આપણે ત્રણ નક્કી કરીએ એક્સ એક્સ ડાયરેક્શન વાય ડાયરેક્શન અને ઝેડ ડાયરેક્શન એના પર ટુ ડાયને સેકન્ડ ડાયમેન્શનમાં આપણે એના સપોઝ કરીએ તો એમાં ત્રણ વસ્તુ આપણને બતાવશે તો એ ત્રણ વસ્તુ કઈ કઈ હોય કોન્ટ્રાવેરિયન્ટ મિક્સ અને કોવેરિયન્ટ એ ત્રણની જે વેલ્યુ હશે ને એ ત્રણેય હંમેશા સેમ જ હશે। હવે જુઓ સેકન્ડ હેન્ડ ટેન્શન નું એક નાનું એક્ઝામ્પલ ટાઈપ છે જે 3x3 નો મેટ્રિક્સ આપણે બનાવીએ ને એના ઉપર છે તો મેટ્રિક્સ તો તમને ખબર જ છે શું છે તો આગળ એ સમજાવવાની હાલ કોઈ જરૂરત નથી પણ જો સેકન્ડ હેન્ડ ટેન્શન ની વાત કરીએ તો એક રાઇટિંગ એક સ્ક્વેર એરે આવે જે 3x3 નો થ્રી ડાયમેન્શનલ આપણે વાત કરીએ ને એમાં 3x3 આવે એટલે આપણે કાલે જોયું તું એમ 3 રેસ્ટ 2 કરીએ તો 3x3 મીન્સ 9 આપણે કમ્પોનેન્ટ મળતા હતા એ રીતે આપણે એનું મેટ્રિક્સ બનાવ્યું તો મેટ્રિક્સ ની વેલ્યુ આપણને આ રીતે મળે એ ઇઝ ઇક્વલ ટુ A11 A12 આ બધી વેલ્યુ તમે જોઈ હશે એ બધી ઉપરની બાજુ મતલબ કોન્ટ્રા વેરિયન્ટમાં છે સુપરસ્ક્રિપ્ટ। હવે આનો મતલબ એમ ના થાય કે ગમે તે આપણે ફંક્શન લઈ લઈએ કોઈ બી વસ્તુ કોઈ વેલોસિટી કે ગમે તે એ બધી ટેન્સર હોય એવું કોઈ જરૂરી નથી કોઈ ઇક્વેશન ટેન્સર હોય એ ફાઇન્ડ કરવું હોય ને આપણે તો આપણે આ મેન 3 ઇક્વેશન ફોલો કરવા પડે જો આ 3 ઇક્વેશન ફોલો થાય ને ત્યારે જ કોઈ વસ્તુ ટેન્સર છે કે નહીં એ આપણે ડિસાઈડ કરી શકીએ। ઓકે આટલી ખબર પડી હા કે ના બોલો હા સર સાચે ને મજાક ના કરતા ઓકે ચલો હવે નેક્સ્ટ ટોપિક તરફ વધીએ આગળ તો આપણ નેક્સ્ટ આપણે એક નાની સમરી લઈ લઈએ કે આપણે આના આગળ શું શીખ્યા હતા તો ટેન્સર શું છે કે કોઈ કમ્પોનેન્ટ ને આપણે ઓર્ગેનાઇઝ કરીને એક કરતા વધારે રૂલ લગાવીને એને ટ્રાન્સફોર્મ કરીએ એને ટેન્સર કહેવાય જેમ કે વેક્ટર પ્રોડક્ટ હોય તો વેક્ટર જે મેગ્નેટ્યુડ ના ડાયરેક્શન હોય અને સિમિલરલી ટેન્સર ને પણ મેગ્નેટ્યુડ ના ડાયરેક્શન હોય બરોબર તો પણ ટેન્સર ના વેક્ટર માં ફરક શું કે ટેન્સર ના ડાયરેક્શન એક કરતા વધારે હોય તો આપણે ટેન્સર આપણે કહી શકીએ કે કોઈ વેક્ટર એ ટેન્સર છે પણ ટેન્સર વેક્ટર ના હોય કદી। ઓકે હવે ઓકે કોઈ નંબર ઓફ ઇન્ડાઇસિસ હોય એને રેન્ક ટેન્સર કહેવાય કેવી રીતે આપણે 3 એન ઘાત લખીએ એ રીતે એન ની જગ્યાએ 1 કરીએ તો 3 ઘાત થઈ તો 3 ઘાત બરાબર કેટલા આન્સર આવે 3 તો એને શું કહેવાય રેન્ક ઓફ ધ ટેન્સર એનો રેન્ક કેટલો થયો 1 એ રીતે 2 હોય તો 3 રેસ્ટ 2 ઇઝ ઇક્વલ ટુ 9 તો એનો રેન્ક કેટલો થયો 2 બરોબર। હવે આપણે 4 ડાયમેન્શન ની વાત કરીએ તો 4 ડાયમેન્શન તો આમ આપણે આવતો નથી આપણે મેન 0 રેન્ક ફર્સ્ટ રેન્ક અને સેકન્ડ રેન્ક ની વાત બટ અહીંયા આપણે મિનોસ્કી સ્પેસ ની વાત કરીએ કે જ્યાં ટ્રાન્સફોર્મેશન લોરેન્સ ફોર ટ્રાન્સફોર્મેશન હોય અને ટેન્શન નો રેન્ક 1 હોય એના 4 વેક્ટર્સ કહેવાય। ઓકે આ આપણે કાલે જે ભણ્યા એનું ખાલી એક શોર્ટ નું સમરી હતી જે જણાવી જરૂરી હતી હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ વધીએ। ઓકે આપણો બીજો ટોપિક છે સમેશન કન્વેક્શન। ઓકે સમેશન કન્વેન્શન એટલે શું થાય એ જાણતા પહેલા આપણે એનું સોલ્યુશન કરવું પડશે કે એનું સોલ્યુશન કેવી રીતે થાય તો એ કરતા પહેલા તો આપણે જોઈએ શું છે કોઈ ટેન્સર એનાલિસિસ આપણે કરીએ તો કોઈ સમેશન ને આપણે એડોપ્ટ કરવું હોય તો એના માટે મેઇન ઇક્વેશન અને સબસિક્વન્ટ ટેન્સર હોય એના કોમ્પેક્ટ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે બરોબર કોમ્પેક્ટ ફોર્મ એટલે એકદમ સિમિલર સેમ સારું એ રીતે કોઈ ઇન્ડેક્સ હોય એમાં કોઈ એક સાઈડ ઉપર કોઈ ઇક્વેશન લખેલું છે બરોબર હવે એ સુપરસ્ક્રિપ્ટ હોય કાં તો સબસ્ક્રિપ્ટ પણ હોય પણ આપણે કોઈ ઇન્ડેક્સ ને જોઈએ તો અને ઇક્વેશન નો બે મિક્સ કરીને લખીએ તો કયું ઇક્વેશન બને જે આપણે આગળ જોયું એમ કે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ મિક્સ હોય એવું ઇક્વેશન કયું છે આ સેકન્ડ વન બી પ્રાઇમ આઈ જે ઇઝ ઇક્વલ ટુ
डेल एक्स आई अपॉन डेल एक्स के, डेल एक्स अपॉन डेल एक्स एल अपॉन डेल एक्स प्राइम जे बी के एल। ओके आ सेम इक्वेशन में कीधु तो एम आगर आप सोल्व करवानु थशे तो आ इक्वेशन आपने नीचे लखेलू छे सेम टू सेम। हवे अहीं फरक शुं छे, अहींया बी के एल नी वेल्यू आपेल छे बरोबर, तो एक ही सोल्व करशुं तो जे राइट हेन्ड साइड उपर आपणे शुं मळ्युं बी के एल मतलब के अने एल नी वेल्यू आपणे अंदर इम्प्लाइड करी। हवे आ के अने एल नी वेल्यू आपणे इम्प्लाइड करीए एने शुं कहेवाय आइंस्टाइन समेशन कन्वेक्शन। आ वस्तु आईएमपी छे जे एग्जाम मां एमसीक्यू पूछाय तो भी पूछाय शके, साथे साथे आपणे आ पूछे के समेशन कन्वेक्शन शुं छे तो आ वस्तु लखवी जरूरी छे एना भी मार्क्स मळे बरोबर। हवे इंडेक्स आई होय ए सुपरस्क्रिप्ट होय, केम केम के एक कॉन्ट्रावेरिएंट छे जे एक्स प्राइम आई जोड़े संकळायेलुं छे। सिमिलरली जे आपणे जे नी वात करीए नीचे जे देखाय छे जे बी प्राइम आई जे, तो जे जे छे ए सबस्क्रिप्ट छे, केम केम के एक कोवेरिएंट ग्रेडियंट जोड़े जोड़ायेलुं छे। हवे आ वस्तुने आपणे इलस्ट्रेट मतलब एनु इक्वेशन बनाववुं होय ने तो आपणे क्रोनेकर डेल्टानी जरूर छे, जे तमे लगभग लास्ट टाइम क्वांटम मेकेनिक्समां भणी गया छो के क्रोनेकर डेल्टा शुं छे बरोबर। तो क्रोनेकर डेल्टा आपणे मूकवो होय तो आनंद की रीते मूकी शकीए, जो आपणे जो टेन्सर रेन्क टू नो होय तो रेन्क टू नो मतलब शुं थाय सुपरस्क्रिप्ट अने सबस्क्रिप्ट, जेनो मतलब ए थयो के अहींया तमने जे डेल के एल नी वेल्यू तमने देखाय छे ने अहींया लास्टमां, तो ए के शुं छे सुपरस्क्रिप्ट, एल शुं छे सबस्क्रिप्ट, જેનો મિનિંગ એ થયો કે આપણે કે અને એલ ની વેલ્યુ અંદર ઇમ્પ્લાય કરવી પડે। તો કેવી રીતે કરશું, તો આપણે લાસ્ટ ઇક્વેશન છે અહીંયા આ રહ્યું, તો બી પ્રાઇમ આઈ જે ઇઝ ઇક્વલ ટુ, હવે ઇઝ ઇક્વલ ટુ પછીની જે વેલ્યુ છે ને ત્યાં ક્રોનિકલ ડેલ્ટાની વેલ્યુ મલ્ટીપ્લાય કરી દેવાનું, તો આપણને શું મળે ડેલ એલ કે ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ કે ઇન્ટુ ડેલ એક્સ એલ અપોન ડેલ એક્સ પ્રાઇમ જે બરોબર ઇઝ ઇક્વલ ટુ। હવે આપણે આ કોની વેલ્યુ લીધું, એલ માટે લીધું, તો સિમિલરલી કે માટે લેવી પડે, પણ ત્યાં આપણે ક્રોનિકલ ડેલ્ટા એડ નહીં કરી શકીએ। તો રાઇટ સાઈડ ઉપર તમે જોઈ શકશો એજ ઇક્વલ ટુ ની પછી કે ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ કે બરોબર, આ તો સેમ બંને બાજુ, બટ જે નેક્સ્ટ ઇક્વેશન બન્યું એના બાજુમાં ડેલ એક્સ કે અપોન ડેલ એક્સ પ્રાઇમ જે, કેમ કે લાસ્ટ ટાઈમ શું હતું ડેલ એક્સ એલ અપોન ડેલ એક્સ પ્રાઇમ જે બરોબર। હવે ક્રોનિકલ ડેલ્ટાની વાત કરીએ, જો રાઇટ સાઈડના આપણે સોલ્વ કરવું છે, આપણે જે રાઇટ સાઈડના ઇક્વેશન દેખાય છે ને એને, તો ક્રોનિકલ ડેલ્ટા બનાવવા માટે શું કરવું પડશે, તો ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ કે અપોન ડેલ એક્સ પ્રાઇમ જે, એની વેલ્યુ આપણે સપોઝ આપણે ડેલ એક્સ કે કે ઉપર નીચે છે એ બંને કટ કરી દઈએ, તો બાકી આપણે જો શું વધશે ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ પ્રાઇમ જે બરોબર, આટલી વસ્તુ ખબર પડી। નાવ નેક્સ્ટ, હવે આપણે બીજું વસ્તુ સપોઝ શું કરવાની છે, જે આપણને આ વેલ્યુ મળી ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ પ્રાઇમ જે, તો આપણે એક રૂલ આવતો હતો ડેલ એક્સ અપોન ડેલ ટી હોય અને ક્રોનિકલ ડેલ્ટા લખો તો ડેલ કે લખતા હતા આપણે, તમને યાદ હોય તો। તો સિમિલરલી આ વસ્તુ આપણે અહીંયા લખવાની છે કેવી રીતે, ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ પ્રાઇમ જે ઇઝ ઇક્વલ ટુ ડેલ પ્રાઇમ આઈ જે, તો આપણને જે વસ્તુ શોધવાની તે મળી ગઈ। તો આપણે શું કરશું, જે આ ફર્સ્ટ ઇક્વેશન મળ્યું આ ક્રોનિકલ ડેલ્ટા વાળું, એના અંદર જે રાઇટ સાઈડ છે એની વેલ્યુ આપણે શું ફાઇન્ડ કરી, ડેલ પ્રાઇમ આઈ જે, તો આપણને આન્સર ફાઇનલ આન્સર શું મળે એના ઉપરથી, ડેલ પ્રાઇમ આઈ જે ઇઝ ઇક્વલ ટુ જે ડેલ કે એલ વાળું જે હતું ને એને ઇક્વેશન સેમ બરોબર। તો આપણને શું મળ્યું, જે ડેલ કે એલ છે એ કમ્પોનેન્ટ મિક્સ્ડ સેકન્ડ રેન્ક ટેન્સર છે બરોબર, મિક્સ્ડ એટલે સુપરસ્ક્રિપ્ટ પણ છે એન્ડ સબસ્ક્રિપ્ટ પણ છે બરોબર, આટલું તો આઈડિયા આવી ગયો। હવે જે ક્રોનિકલ ડેલ્ટા હોય એના જોડે સેમ કમ્પોનેન્ટ હોય બધા બરોબર, જે કોઓર્ડિનેટ સિસ્ટમ જોડે રોટેટેડ ફોર્મમાં હોય એને શું કહેવાય આઈસોટ્રોપિક। આ ઇક્વેશન આ વસ્તુ તમને એક્ઝામમાં પૂછાઈ શકશે કે ક્રોનિકલ ડેલ્ટાના સેમ કમ્પોનેન્ટ હોય અને રોટેટેડ કોઓર્ડિનેટ સિસ્ટમ હોય તો એને શું કહેવાય, તો આપણે શું લખાય આઈસોટ્રોપિક। ઓકે આટલો આઈડિયા આવી ગયો, હા કે ના તો બોલો। ઓકે નાઇસ, ચલો આપણો નેક્સ્ટ ટોપિક હવે આવ્યો સિમેટ્રી અને એન્ટીસિમેટ્રી બરોબર। હવે સિમેટ્રી અને એન્ટીસિમેટ્રી ભણતા પહેલા એક વસ્તુ યાદ હોવી જોઈએ કે સિમેટ્રી એન્ટીસિમેટ્રી આપણે આમ સાદી ભાષામાં કહીએ તો શું કહેવાય, તો કોઈ બે સંખ્યા સિમિલર હોય પણ ડિફરન્ટ હોય, જેમ કે હું લખું 3 × 2 ઇઝ ઇક્વલ ટુ 2 × 3, 3 × 2 = 2 × 3, તો બંનેનો આન્સર સેમ જ આવવાનો છે, 3 2 6 કાં તો
2 × 3 6, તો બંને બાજુ જો સિમિલર હોય, ભલે ઇક્વેશન અલગ અલગ હોય, અહીં લખ્યું છે એમ એ રેસ ટુ એમ એન ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન એમ, તો આમાં કોઈ બહુ ફરક પડે ના. ઉપર આપણે એમ ના બદલ એમ ની જગ્યાએ 2 લખીએ, એન ની જગ્યાએ 3 લખીએ, તો એ રેસ ટુ 2 × 3 6. સિમિલરલી અહીંયા એન ની જગ્યાએ 3 લખીએ, એમ ની જગ્યાએ 2 લખીએ, તો આનો આનો આન્સર બી શું આવે? એ રેસ ટુ 6. બંને વસ્તુ શું થયું? સિમિલર થયું. તો આપણે એને શું કહી શકીએ? સિમેટ્રિક. ઓકે, હવે એન્ટીસિમેટ્રિક ની વાત કરું તો એન્ટીસિમેટ્રિક એટલે શું થાય? એનો વિરોધી. ઓકે, વિરોધી એટલે કેવી રીતે? 3 × 2 − −2 × 3. હવે 3 × 2 6 તો થશે, પણ પેલી બાજુ માઇનસ 6 થાય, તો આ બે વસ્તુ તો અલગ અલગ થઈ ગઈ. તો એના આ બંને વસ્તુ સિમિલર ના હોય તો એના આપણે શું કહેવાય? એન્ટીસિમેટ્રિક. આ બે વસ્તુ એ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે કે સિમેટ્રિક હોય એ ઇક્વેશન કેવું હોય, એન્ટીસિમેટ્રિક ઇક્વેશન કેવું હોય, બરોબર? તો આપણે ડેફિનેશન પૂછે શું લખી શકીએ? જો લેફ્ટ સાઈડ LHS અને રાઈટ સાઈડ RHS બંને સિમિલર હોય તો એને શું કહી શકાય? સિમેટ્રિક. બટ જ્યારે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ડિફરન્ટ હોય એને શું કહી શકાય? એન્ટીસિમેટ્રિક. ઓકે, હવે આ બે ઇક્વેશન આપણે મિક્સ કરીએ તો એક ટેન્સર ફોર્મ થાય. એ કેવું હોય? જોઈ લો, નીચે નીચે લખ્યું છે એ રેસ ટુ એમ એન ઇઝ ઇક્વલ ટુ 1/2 એ રેસ ટુ એમ એન પ્લસ એ રેસ ટુ એન એમ પ્લસ 1/2 એ રેસ ટુ એમ એન માઇનસ એ રેસ ટુ એન એમ. તો આપણે તમે આમાં ક્લિયરલી જોઈ શકો, જે પોઝિટિવ છે મતલબ પ્લસ વાળું 1/2 એ રેસ ટુ એમ એન પ્લસ 1 એ રેસ ટુ એન એમ, આ બંને પોઝિટિવ છે. મતલબ જે આ ઇક્વેશન બન્યું ફર્સ્ટ વાળું એને શું કહેવાય? સિમેટ્રિક. જ્યારે જે રાઈટ હેન્ડ રાઈટ સાઈડ જે પ્લસ પછી જે માઇનસ વાળું ઇક્વેશન બન્યું ને 1/2 એ રેસ ટુ એમ એન માઇનસ એ રેસ ટુ એન એમ, આ ઇક્વેશન એન્ટીસિમેટ્રિક કહેવાય. બરોબર, આટલો ખ્યાલ આવી ગયો? સો નાવ કોન્ટ્રેક્શન. કોન્ટ્રેક્શન શું છે? આપણે જ્યારે કોઈ વેક્ટરની વાત કરી, જેમ કે લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એઆઈ પ્લસ બીઆઈ, આ શું હતું? એનું એડ કર્યું હતું અને સબસ્ટ્રેક્ટ કર્યું હતું, એમાં હતું એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એઆઈ માઇનસ બીઆઈ. તો આપણે લાસ્ટ ટાઈમ જે ભણ્યા એડિશન અને સબસ્ટ્રેક્શન, સિમિલરલી આ કોન્ટ્રેક્શન બી સેમ પ્રોડક્ટ છે પણ થોડો ડિફર. જો આમાં રૂલ તો સેમ જ છે, આ આપણે ઇન્ટુ માટે કરવાનું છે, મલ્ટીપ્લિકેશન માટે. તો એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ એઆઈ ડોટ બીઆઈ, જેને સમેશન કન્વેક્શન કહેવાય, જે આપણે આગળ જોયું એમ. તો આપણે કોઈ જનરલાઇઝ એક્સપ્રેશનની વાત કરીએ અને એના ઉપર જો ટેન્શન એનાલિસિસ લગાવીએ, એને કોન્ટ્રેક્શન કહેવાય. એની બેઝિક ડેફિનેશન થઈ, જે એક્ઝામમાં પૂછાઈ શકે. હવે કોઈ બે ઇન્ડાઇસિસ લઈએ, એક કોવેરિયન્ટ હોય અને બીજું કોન્ટ્રાવેરિયન્ટ હોય, જે આપણે મિક્સ ટેન્શનની આગળ વાત કરી એ જ. આ બંને ઇક્વલ હોય, બરોબર, અને કોઈ જગ્યાએ રિપીટ થતા હોય, જેમ કે આપણે આગળ આ ઇક્વેશન જોયું, આ બી વાળું બી પ્રાઇમ આઈ જે વાળું, એને ઇક્વેશન આપણે અહીંયા યુઝ કરવાનું છે. તો ઇક્વેશન આપણે અહીંયા લખી દીધું, તો આ ઇક્વેશનમાં શું થયું? કે જો ડેલ એક્સ એલ અપોન ડેલ એક્સ સોરી ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ કે ડેલ એક્સ એલ અપોન ડેલ એક્સ પ્રાઇમ આઈ, બંનેમાં સિમિલર શું છે? ઉપર નીચે ડેલ એક્સ પ્રાઇમ આઈ છે, એ બંને કટ કરી દઈએ તો આપણે જો શું વધે? ડેલ એક્સ એલ અપોન ડેલ એક્સ કે ઇન્ટુ બી રેસ ટુ કે એલ. આ ટેન્સર કેવો છે? મિક્સ ટેન્સર. તમે જોયું ને કે સુપરસ્ક્રિપ્ટ છે, મતલબ ઉપર ઘાતમાં છે, જ્યારે એલ નીચે છે સબસ્ક્રિપ્ટ. હવે આપણે આ ઇક્વેશન સોલ્વ કેવી રીતે કરશું? હવે આ જુઓ, તમે ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ કે વાળું ઇક્વેશન નાખશું આના અંદર, તો સિમિલર વસ્તુ થશે. બીજું ઇક્વેશન ડેલ એક્સ પ્રાઇમ આઈ અપોન ડેલ એક્સ કે ડેલ એક્સ કે અપોન ડેલ એક્સ પ્રાઇમ જે, ઉપર નીચે સિમિલર શું છે? ડેલ એક્સ કે, તો બંને કટ થઈ જાય એકબીજા જોડે, તો આપણે જોઈએ શું વધે? ડેલ ઉપર ડેલ એક્સ પ્રાઇમ આઈ ડેલ એક્સ પ્રાઇમ જે, જેને આપણે ક્રોનેકર ડેલ્ટામાં કન્વર્ટ કરવું આપણે આગળ કરી દઉં એમ, તો એને ડેલ ના ફોર્મમાં લખવું પડે. તો શું લખાય? ડેલ પ્રાઇમ આઈ જે, જે શું છે? મિક્સ ટેન્સર. આપણે જે સોલ્વ કર્યું હતું ઇક્વેશન એ મિક્સ નતું, એ ખાલી સુપરસ્ક્રિપ્ટ હતું. જ્યારે જે અત્યારે આપણે નવું ઇક્વેશન જે સોલ્વ કર્યું એ શું છે? મિક્સ ટેન્સર છે. હવે એના લીધે આપણને બે વસ્તુ મળે, બી પ્રાઇમ આઈ આઈ બરાબર ડેલ એલ કે બી કે એલ, જે આપણે આઈ અને જેના બદલે શું મૂક્યું? આઈ ના જગ્યા મૂક્યું એલ અને જેના બદલે મૂક્યું કે, તો ડેલ એલ કે ઇન્ટુ બી કે એલ, જે આપણે આગળ આખું સોલ્વ કર્યું ને ઇક્વેશન નીચે વાળું,
एनी वेल्यू आपणे अहींया ऊपर पुट करी बस હવે આ બંને ઇક્વેશન છે મતલબ ડેલ નો મતલબ શું થાય એક જાતનું ડિફરન્શિએશન જ થાય તો આપણે આનો સ્મોલ ડિફરન્શિએશન કરીએ તો આપણને આન્સર શું મળે બી કે કે ખબર પડી તો સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટની જે વેલ્યુ છે ને બંને સિમિલર થઈ ગઈ તો આ જ વસ્તુ આપણે કોન્ટ્રેક્શનમાં ફાઇન્ડ કરવાની હતી શું હતી કે જે કોન્ટ્રાવેરિયન્ટ અને કોવેરિયન્ટની વેલ્યુ હોય જે સેટ એમનો બને એ એકબીજાના ઇક્વલ હોય એ વસ્તુ આપણે અહીંયા ફાઇન્ડ કરી દીધી ઓકે હવે આપણે જે સેકન્ડ હેન્ડ મિક્સ ટેન્શન નું ઇનવેરિયન્ટ મળ્યું એ સ્કેલર છે એના લીધે શું થશે કે જે કોન્ટ્રેક્શન નું ઓપરેશન હશે ને એ રેન્ક ટુ ઓછા થઈ જશે ઘટી જશે તો આજે આટલું જ છે હવે તમે કહો કે તમારા આ ટોપિકમાં કોઈ ડાઉટ કોઈ પ્રોબ્લેમ હોય તો